ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ કિંગ ઓફ જીકે. તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કિંગ ઓફ જીકેમાં. આજના વિડીયોમાં આપણે જે હમણાં G20 સમિટ યોજાઈ ગઈ તેના વિશેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો જાણશું. તો ચાલો જોઈએ G20 વિશેના ક્વેશ્ચનો. ક્વેશ્ચન નંબર 1, G20 સમિટની સ્થાપના ક્યારે થઈ હતી? મતલબ G20 દેશ છે તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેની સ્થાપના 26 સપ્ટેમ્બર 1999 રોજ થઈ હતી. ત્યાર પછીનો ક્વેશ્ચન, G20માં કેટલા દેશોનો સમાવેશ થાય છે? તો તેમાં ટોટલ 19 દેશનો સમાવેશ થાય છે, પ્લસ યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે કયા કયા દેશનો સમાવેશ થાય છે અને ક્યાંનો નથી થતો, કેમકે હવેની એક્ઝામમાં ટ્રેન્ડ બદલાણો છે. એટલે કે હવે એ પૂછી નાખે કે G20 દેશનો કયો દેશ સભ્ય છે અથવા તો કયો નથી, તો આ 19 દેશને નામ આપી દઈને તેમાંથી એક દેશ જો હોય તે આપી દઈ. તો તમને આ 19 દેશ પ્લસ યુરોપિયન યુનિયન વિશે ખ્યાલ હોવો જોઈએ કે કયા કયા છે. તો ચાલો જોઈએ પહેલાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે. તેમાં ટોટલ 19 દેશ પ્લસ યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે, એટલે કે G20. G20માં કયા દેશ સમાવેશ થાય છે? તે પહેલી છે આર્જેન્ટિના, જ્યાં 2018ની સબમિટ જાણીતી હતી આર્જેન્ટિના. પછી ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચાઇના, ફ્રાન્સ, જર્મની, ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, સાઉથ કોરિયા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુએસ અને યુરોપિયન યુનિયન. આમ કરીને ટોટલ 19 દેશ અને એક યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. તો તમને ફ્રેન્ડ્સ, આ તમને ખબર હોવી જોઈએ કે કયા કયા દેશ છે અને કયા દેશનો સમાવેશ નથી થતો, જેથી તમને આ ઇઝીલી ગમે તે પ્રશ્ન સોલ્વ કરી શકો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 3. તો તે છે G20ની સમિટની 2017ની સમિટ ક્યાં યોજાઈ ગઈ હતી? જો ફ્રેન્ડ્સ, તમને અત્યારે 2018માં યોજાણી હોય તો તમને 2017ની અને ત્યાર પછીની 19ની, મીન્સ કે આગળને પાછળની બેકગ્રાઉન્ડ અને આગળનું તમને ખબર હોવી જોઈએ, કેમકે હવેની એક્ઝામમાં જો ક્વેશ્ચન હાર્ડ કરવું હોય તો તે લોકો આગળનું પૂછી નાખે કે આ પાછળ ક્યારે લાસ્ટમાં જ ક્યાં યોજાઈ ગઈ હતી તેના વિશે પૂછી નાખે. તો તે માટે G20ની 2017ની સમિટ જર્મનીના હેમબર્ગ ખાતે યોજાઈ ગઈ હતી. તેની ચેરપર્સન કોણ હતી? તો એન્જેલા મર્કલ. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 4. G20 2018ની સમિટ ક્યાં યોજાઈ? તો તે તો બધાને ખ્યાલ હશે કે આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયરસ ખાતે યોજાણી. ત્યાર પછીનો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 5. G20ની 2019ની સમિટ ક્યાં યોજાશે? આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ તો તમને ખ્યાલ હોવો જ જોઈએ કે 2019ની સમિટ જાપાન ખાતે યોજાવાની છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, G20 સમિટ ભારતમાં ક્યારે યોજાશે? વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, વેરી. 2022માં ભારતમાં G20ની સમિટ યોજાશે. અને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે અત્યાર સુધી એક પણ સમિટ ભારતે હોસ્ટ કરી નથી. આ પ્રથમવાર ભારત હોસ્ટ કરવા જઈ રહ્યું છે. તેની વિશે વધુ ડિટેલમાં જાણીએ. 2022માં ભારતમાં યોજાવાની છે તેના વિશે નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી હતી. તે ટ્વીટનું પિક્ચર છે આ. નરેન્દ્ર મોદીએ કીધું હતું કે 2022માં ઇન્ડિયાના 75 વર્ષ કમ્પ્લીટ થશે આઝાદ થયાના. તેના સ્પેશિયલ યરમાં G20ની સમિટ યોજાશે, હોસ્ટ કરશે ઇન્ડિયા. આ 2018નું આર્જેન્ટિના ખાતેનું સમિટનું પિક્ચર છે.
બધા દેશોના વડાપ્રધાન છે ત્યાં. ત્યાર પછીનો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 7, G20 સમિટની 2018માં કેટલામી સમિટ હતી? તો ક્લાસ 2 લેવલમાં આ રીતના એક્ઝામમાં વિધાન આપીને પૂછી નાખે કે કેટલામી સમિટ હતી, તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે અત્યારે જ 2018ની હતી, 13મી સમિટ હતી. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈ કે G20 સમિટની 2018ની થીમ શું હતી? મોસ્ટ આઈએમપી, વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તો તેની થીમ હતી બિલ્ડિંગ કોન્સિશિયસ ફોર ફેર એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. બિલ્ડિંગ કોન્સિશિયસ ફોર ફેર એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈ, G20ની પ્રથમ સમિટ ક્યાં યોજાઈ હતી? તો ફ્રેન્ડ્સ, તેનો જવાબ છે અમેરિકાના વોશિંગ્ટન ખાતે 2018માં પ્રથમ સમિટ યોજાઈ હતી. તો આ હતા ફ્રેન્ડ્સ G20 લગતા આઈએમપી ક્વેશ્ચનો, જે આવનારી એક્ઝામમાં કોઈ પણ એક્ઝામમાં એક કે બે માર્કના ક્વેશ્ચનમાં હશે ને હશે, એક ક્વેશ્ચન તો હશે જ 100%. તો મારો વિડીયો જોવા બદલ આપનો આભાર. જો તમને ગમ્યું હોય વિડીયો તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.